convinto di essere anche se è caro a dire che la situazione è più difficile. Bharat Mata Ki Jai! Bharat Mata Ki Jai! Dahod Jilana Angane Aje Apra Sauna Van Bandavo Na Ladila Van Vasiyo Ni Vache Vada Pradhan Mani Modi Sahab Aje Apri Sauni Vache Upasthit Thalas जिलानी धरती पर मारा भाई के बाद सोने की दिवस सोने की दिवस दो जिलाना के बाद इस भारतीय जनता पार्टी ना युवा युवा इतिहास जीतू भाई साहेब गुजरात बापू का मुख्यमंत्री देशनी अंदर सऊदी वनवासियों ने बच्चावानों माननीय मोदी साहब पसंद करने से भारत देश ना आदिवासी वनवासियों होते थे माननीय मोदी साहब मुहाबा पसंद है स्वागत करो Thank you.
આભાર માનનીય મંત્રી શ્રી આપનો. અને હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી ને આપેલો સત્કાર કરીશું. પ્રધાનમંત્રી
બંધુઓનું જીવન અનોખું અને કુદરતના સાનિધ્ય વિકસેલું હોય છે અને તેવા બાદ બંધુઓને આજે જયારે પાણી પાડવાનું છે અને એવી ઘોષણા થવાની છે ત્યારે જયારે સ્થાપન કેવું રાજ્ય સરકારે કર્યું છે તેની એક લઘુ ફિલ્મતા નિકાળી વનબંધુ ક્ષેત્રમાં જયારે સ્થાપન કરી આપશે જેમાં 25,000 કરોડ
Thank you.
ગુજરાતને એક મોડેલ રાજ્ય બનાવીને દેશનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. એવો જ આપણો દેશ વિશ્વનો ગ્રોથ એન્જિન બને એવી આપણી પ્રાર્થના કરી છે.
Thank you.
જે માર્ગ છે ઉપર અને આગળ ચાલીને એમાં વધુ ઉમેરો થાય તેના માટેનો સતત પ્રયાસ કરીશું. મિત્રો, આજે આપણે સૌ નરેન્દ્ર મોદીની શુભેચ્છાનો આશીર્વાદ પામીએ. એ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, પ્રમાણ વધારો થાય અને ઈશ્વરને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જય જય કરે ગુજરાત. સાહેબ
ચાશન ઇન ટુ ધ સ્કૂલ અક્યુરી સો ધેટ યુ કેન હેવ અ ગુડ ટુ ફાઉન્ડ સિક્યુર હેલ્થ ઓફ ઇટ ચેન્જ યે ચેન આ મતલબ ઓપરેટર ઓપરેટર ફોર ઇટ ટુ સ્ટાર્ટ ઇટ કેન ફોર સેટ એન્ડ ઇટ સેટ અ લાઈન ફોર ઓપરેટર ફોર ઇટ ટુ સ્ટાર્ટ ઇટ કેન ફોર સેટ એન્ડ ઇટ સેટ અ લાઈન ફોર ઓપરેટર ફોર ઇટ ટુ સ્ટાર્ટ ઇટ કેન ફોર સેટ એન્ડ ઇટ સેટ અ લાઈન ફોર ઓપરેટર ફોર ઇટ ટુ સ્ટાર્ટ ઇટ કેન ફોર સેટ એન્ડ ઇટ સેટ અ લાઈન ફોર ઓપરેટર ફોર ઇટ ટુ સ્ટાર્ટ ઇટ કેન ફોર સેટ એન્ડ ઇટ સેટ અ લાઈન ફોર ઓપરેટર ફોર ઇટ ટુ સ્ટાર્ટ ઇટ કેન ફોર સેટ એન્ડ વનવાસીની ભૂચાઓ બનતી ઝાડ બનવાનું આદિવાસી વિસ્તારોને નવી નદી વિકાસ પહોંચાડ વનબંધોની અનિવાર્ય એ જ છે હરિયાળ પ્રગતિશીલ ગુજરાત વિકાસ પંથે ગુજરાત વિજય પંથે ગુજરાત પ્રગતિશીલ ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માન્ય શ્રી વિજયભાઈ રૂપાણીના આવવાના પ્રત્યે આદર્શની પ્રસન્નતા વ્યક્ત કરવા માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમગ્ર દુનિયામાં ભારતનું નામ એક પ્રતિષ્ઠિત બનાવ્યું છે અને ભારતની 1,250 કરોડ જનતાને એક વિશ્વાસ ઉભો થયો છે કે હવે ભારત આગળ વધી રહ્યું છે અને રાસ્તા પર સુખાડી આપણા ગુજરાતનું ગૌરવ એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિત સૌ કેબિનેટના સાથી મંત્રીઓ સંસદ સભ્યો આગેવાનો ભાઈઓ સૌ પ્રથમ સમગ્ર ગુજરાતની 6 કરોડ જનતા વતી આપણા લોકમાળીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. જે રીતે ગુજરાતને ગૌરવ મળેલ મળ્યું એ રીતે આ ભારત માતા ક્રમ વૈભવનું શિખર પ્રાપ્ત કરે જન્મદિવસ જો 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 જો
Thank you.
ગાડીમાં જઈશે મને જે ગાડી પત્ર માટી પત્રને પત્ર પ્રદાન કરવાના છે ચિંતાના પ્રધાનમંત્રીશ્રીને આપશ્રીના પરગ હસ્તે સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાઓના ડિજિટલ ઘોષણા માટે પ્રધાનમંત્રી ૬૭ કિલોગ્રામ ચાંદી માટેની રકમ 30,15,000 રૂપિયાનો ચેક પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી દાહોદ પંચમહાલ અને મહીસાગરના તમામ કાર્યકર્તાઓ વતી માન્ય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ કરશે. માન્ય પ્રધાનમંત્રીશ્રી પણ કન્યા કેળવણીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા પોતાને મળેલી આ ભેટ રાજ્યની દીકરીઓના શિક્ષણ માટે કન્યા કેળવણી નિધિમાં અર્પણ કરી આવો આપણે સૌ જોરદાર તાલીઓથી આ ઘડીને વધાવીએ. અને હવે આદર્શ આમંત્રિત કરીએ છીએ ભારત વર્ષના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવતા આપશ્રીના આશીર્વચન માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. મંચ પર વિરાજમાન ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ
પૂર્વ મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રમુખ, અમારા નવજવાન સાથી શ્રી જીતુભાઈ વાઘાણી, મંચ પર બિરાજમાન કેન્દ્ર સરકારમાં મંત્રી પરિષદના મારા સાથી અને આજ ધરતીનું સંતાન અને આદિવાસીઓના કલ્યાણને માટે અને આ વિસ્તારના વિકાસને માટે અવિરત પુરુષાર્થ કરનાર ભાઈ શ્રી જસવંતસિંહજી ભાભોર, મંચ પર બિરાજમાન ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, આગેવાનો, સાંસદ સદસ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં પધારેલા મારા વાલા ભાઈઓ અને બહેનો, આ દાહોદ જિલ્લો આદિવાસીઓની વસ્તીનો જિલ્લો, પણ 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ચર્ચા જો ગુજરાતમાં કરવાની હોય તેની શરૂઆત દાહોદ જિલ્લાથી થાય. આઝાદીના આંદોલનમાં દેશની આઝાદીના આંદોલનના ઇતિહાસને એવો સીમિત કરી દેવામાં આવ્યો, કે આ દેશના ગામો ગામ લક્ષાધિક લોકોએ 100 વર્ષ સુધી આઝાદીને માટે અવિરત ત્યાગ અને બલિદાનની પરંપરા જાળવી રાખી, જીવતી રાખી. એક પણ આદિવાસી વિસ્તાર એવો નથી કે જ્યાં આદિવાસીઓ મુંડાનું નામ તો કદાચ હવે લોક જીભે માંડ માંડ ચડ્યું છે, પણ આપણા ગોવિંદ ગુરુ એટલી મોટી લડાઈ લડાવ્યા અને આજ ધરતી પર આઝાદી માટેનો જંગ લડાયો. એના પહેલા 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આખે આખો દાહોદ પટ્ટો અને આદિવાસીઓ અંગ્રેજો માટે એક મોટો પડકાર બની ગયા. અને આજે જયારે આઝાદીના 70 વર્ષ દેશ ઉજવી રહ્યો છે ત્યારે દેશભરના આદિવાસી આઝાદીના લડવૈયાઓ એમને હું આદિવાસીઓની ધરતી પરથી શત શત નમન કરું છું.
સરના ઘર કરી ગઈ હતી. મા ગુજરાતના આંદોલન સામે આ મોટી દલીલ હતી. આજે ભાઈઓ બહેનો, સમગ્ર દેશ ગર્વ કરે છે કે અનેક અકબરો વચ્ચે, પ્રાકૃતિક આપદાઓ વચ્ચે, પ્રાકૃતિક સંસાધનોની મર્યાદાઓ વચ્ચે ગુજરાતે હર પલ પડકારોને પડકારવા, પડકારોને જ પડકારવા અને પડકારોને પડકારી પડકારીને વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો સફળ પ્રયોગ કર્યો, સફળતા પ્રાપ્ત કરી. પાણી આપણા માટે સૌથી મોટો પડકાર બન્યો. મારો આદિવાસી પાણીની જગ્યાએ પરસેવો સિંચતો રહ્યો, પરસેવો સિંચતો રહ્યો. એને હિજરત કરવી પડે, એને 40-50 ડિગ્રી તાપમાનમાં પ્રાથમિકતા. ગુજરાત સરકારનું સૌથી વધારે બજેટ પાણી માટે ખર્ચાવા લાગ્યું. આજે મને ખુશી છે આદિવાસીના ઘરમાં રસોડા સુધી નળમાં પાણી આવે એ તો વિચાર માંડવા જવું પડે. શક્તિ આપવા માટે, સહમત આપવા માટે એ જ ગતિથી પોતે પણ દોડે છે. આપણે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે બાબતોની સદા સર ઉપેક્ષા છે. એક હોય પણ ગરીબના માટે એમાં પ્રવેશ ના. વીમા યોજના હોય પણ એ વીમા યોજનાનો લાભ ગરીબના માટે ન હોય. હોસ્પિટલ હોય આપણે પણ ચિંતા માટે મજબૂત બનાવવું.
थी प्रधानमंत्री कृषि सिंचाई योजना एक महाभगीरथ काम उपाय એલઈડી બલ્બ નો નથી પણ બહુ ઓછા લોકો હિસાબ લગાવે છે આટલા માત્ર થી ગુજરાતના ખજાના માંથી કરોડ રૂપિયા કરતા વધારે હતા જયારે દસે બચે કેટલા બધા ગરીબોના કલ્યાણ માટે કામ થઈ છે અને એ રૂપિયાનો નિર્ણય
દિલ્હીમાં બેઠેલી સરકાર નહીં, રાજ્યની સરકાર કરી શકે. રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, નગર પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત યોજનાના કેન્દ્ર બિંદુમાં ગામ, ગરીબ, કિસાન એવું બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું, અને એનું પરિણામ છે કે વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ જેની શરૂઆત ગુજરાતની ધરતીમાં થઈ, એ વનબંધુ કલ્યાણ યોજનાનો પ્રયોગ આ દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં એનો અમલ થઈ રહ્યો છે, અને દેશમાં આ રૂપિયા હવે ઉડી નીકળશે, યોજના લેખે લાગશે, એવો એક નક્કર વિશ્વાસ પેદા થયો છે. ભાઈઓ બહેનો, આપણા દાહોદમાં દાહોદ ત્યારે મને થાય કે આટલી મોટી જગ્યા એ ઝડપથી આપણે કામે લાગ્યા છીએ, એન્જિનોમાં એનું રિપેરિંગ, એમાં નવો ઓપ આપવો, એનું ઓવરઓલિંગ કરવું, મોટા પાયા પર કામ ઉપાડ્યું છે. દાહોદ મેઇન લાઇનનું આવું મહત્વનું સ્ટેશન હોય, સરકાર પાસે વ્યવસ્થા પડી હોય અને કોઈ એની સામે જોનારું ના હોય, આનાથી વધારે જનતાના પૈસાની બરબાદીનું બીજું કોઈ કારણ ના હોઈ શકે. ભાઈઓ બહેનો, એક પછી એક ત્રણ તબક્કાની યોજના લઈને હું ચાલી રહ્યો છું, અને આપ જોત જોતામાં જોજો, આ દાહોદના પરેલનો રેલવે યાર્ડ એ આખા જિલ્લાની અંદર રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરશે, આખી ઇકોનોમીને બદલવાનું એક મોટું કારણ બની જવાનું. અને મારો અનુભવ છે, દાહોદ જિલ્લાનો મારો આદિવાસી પણ બહુ જ પ્રગતિશીલ ખેડૂત છે, પરંપરામાંથી બહાર આવવાની હિંમત વાળો ખેડૂત છે. ગુજરાતના લોકો ખેતીવાડી શબ્દ પ્રયોગ કરે, ઉમરગામથી અંબાજી આખા પટ્ટામાં ખેતીવાડી શબ્દ પ્રયોગ થાય, પણ એક મારો દાહોદ જિલ્લાનો ખેડૂત છે કે જેણે ખેતરનો શબ્દ બદલીને એને ફૂલવાડીમાં પરિવર્તિત કરી દીધો, અને ફૂલોની ખેતીનું નેતૃત્વ દાહોદ જિલ્લાનો આદિવાસી કરવા લાગ્યો. આદુની ખેતી કરતો થઈ ગયો, મકાઈમાં તો વિક્રમ કરવા માંડ્યો. દાહોદ જિલ્લાનો આદિવાસી વીઘુ બે વીઘુ જમીન હોય, પથાળ જમીન હોય, ટેકરિયાની જમીન હોય, પણ પોતે
બહાર જાય તો કંઈ શીખે અને શીખીને કંઈ નવું કરવા જાય. ભાઈઓ બહેનો, એવા મારા ઉમરગામથી અંબાજી સુધીના આખા આદિવાસી પટ્ટામાં પીણાનું પાણી પહોંચાડવું, લિફ્ટ ઇરિગેશન કરીને સિંચાઈનું પાણી પહોંચાડવું. હમણાં આપણે એક કામ તરફ બળ આપી રહ્યા છીએ, આવનારા દિવસોમાં એના ફળ દેખાશે. સોલાર પંપ ખેડૂતને ચાલી રહ્યા છે. તાકાત વાળા સૂરજના તડકાથી ચાલનારા પંપ, આનું એક મોટું નેટવર્ક દેશમાં ચાલી રહ્યું છે. થોડા પ્રોડો પર ચાલે છે, થોડું અનિલકરણ ચાલુ છે, એક મોટી ક્રાંતિ સોલાર પંપ દ્વારા કૃષિ ક્ષેત્રમાં આવવાની છે. અને એના કારણે ટપક સિંચાઈ પણ આપણે જેવી કરવા માંગીએ જેવી થવાની છે. એનો લાભ આવનારા દિવસોમાં આદિવાસી ખેડૂતોને પણ મળવાનો છે, હિન્દુસ્તાન ભરના ખેડૂતોને મળવાનો છે. આપણે સપનો લઈને ચાલીએ છીએ કે 2022માં જયારે આઝાદીના 75 વર્ષ ઉજાતા હોય ત્યારે હિન્દુસ્તાનના ખેડૂતની આવક બમણી કરવી છે, બમણી. હમણાં હું ભારત સરકારમાં ગુજરાતમાં જે ડેરી ઉદ્યોગ છે એના બધા મહાસાગર આદિવાસી બહેનનું છે. બીજું નામ એના પતિદેવનું છે. જમીનની માલિક સેંકડો વર્ષોથી જે આદિવાસી મારો જમીનનો માલિક નહોતો બની શકતો, આજ મારી આદિવાસી માં એ જમીનની માલિક બને, એનાથી વધારે જીવનનો આનંદ કયો હોઈ શકે. એ કામ આજે થઈ રહ્યું છે. ભાઈઓ બહેનો, હું ગુજરાતમાં આટલા બધા વર્ષો રહ્યો, જન્મદિવસ ક્યારેય મનાવતો નથી. મારા માટે પણ સદભાગ્ય છે કે મારા આદિવાસી ભાઈઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો મને અવસર મળ્યો. જૂના બધા મિત્રોનો દર્શન કરવાનો અવસર મળ્યો. આભાર વ્યક્ત કરું છું અને ગુજરાત વિકાસની
સમગ્ર દેશને માટે, ફક્ત પોતાને માટે નહીં, સમગ્ર દેશને માટે કંઈ ને કંઈ કરી છૂટનાર રાજ્ય તરીકે હંમેશા અવ્વલ નંબરે રહે એવી શુભકામનાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવો એમના પ્રેરણાદાયી વચનો માટે જોરદાર તાલીઓથી નવાજીએ. અને હવે આમંત્રિત કરીએ છીએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી માનનીય શ્રી બાબુભાઈ બોકેલિયાને સૌનો આભાર વ્યક્ત કરવા. ગુજરાતના સપૂત આપણા સૌના હૃદય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન પટેલ, સફળ બન્યો તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું. નરેન્દ્રભાઈ આપ આગે પડો, નરેન્દ્રભાઈ આપ આગે પડો, હમ તુમ્હારે સાથ હૈ. નરેન્દ્રભાઈ આપ આગે પડો, હમ તુમ્હારે સાથ હૈ. ભારત માતા કે જય. ખૂબ ખૂબ આભાર રાજ્યના બધા જ સરપંચ મિત્રોને વિનંતી છે કે સામે સ્કૂલ છે ત્યાં સ્કૂલમાંથી પોતાનો કળશ લઈને જાય.